કાપોદ્રા પોલીસે બાતમીના આધારે રિક્ષામાં મુસાફરોને બેસાડી લૂંટ કરનારા બે આરોપીને ઝડપી પાડ્યા છે. તેની પાસેથી રિક્ષા સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. કાપોદ્રા પોલીસે રિક્ષામાં મુસાફરોને બેસાડી નજર ચૂકી પાકીટ અને કિંમતી ચીજવસ્તુઓ ચોરી લેનાર રીડા આરોપીને ઝડપી પાડ્યા છે. જેમાં રિક્ષામાં મુસાફરોને બેસાડી નજર ચૂકી તેઓના ખિસ્સામાંથી પાકીટ અને કિંમતી ચીજવસ્તુ ચોરી કરતા હતા. કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંબા ગેટ હીરાબાગ વિસ્તારમાં લક્ઝરી બસોના સ્ટોપ આવેલા છે, જેથી કાઠિયાવાડ અને અમદાવાદ કચ્છ સાઈડથી આવતી બસો વહેલી સવારે પેસેન્જરો ઉતારે છે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં. અને રિક્ષાઓનું સ્ટેન્ડ પણ ઘણા આવેલા છે, જેથી રિક્ષાઓની પણ ખૂબ અવર જવર રહે છે. આ બાબતે રિક્ષાઓમાં ઘણીવાર નાની મોટી ચોરીઓ થતી હોય છે, કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ પણ થતી હોય છે. જે દરમિયાન આજથી 4-5 દિવસ પહેલાં ફરિયાદી મહેશભાઈ ધામેલિયા પોતે સૌરાષ્ટ્રમાંથી આવેલા હોય અને નાયરા પેટ્રોલ પંપ પાસે એનું રેસિડેન્ટમાં જવાનું હોય, જેથી એક રિક્ષામાં બેઠેલા અને રિક્ષામાંથી તેનું પર્સ ચોરી થયેલું. અને આ પર્સ ચોરી થયેલી તેને પોતે જે તે વખતે કમ્પ્લેન આપેલી, ત્યારબાદ સર્વેલન્સ સ્ટાફની ટીમે આ રિક્ષાના નંબર આધારે આ ગુનો ડિટેક્ટ કરેલ છે અને કુલ મુદ્દામાલ જેટલો પણ ગયેલો હતો તમામ પ્રકારના મુદ્દામાલ રિકવર કરેલ છે. આ કામે પોલીસ દ્વારા રહીશ પઠાણ અને અમીર ખાન પઠાણ નામના બે વ્યક્તિઓને એરેસ્ટ કરેલા છે, જેનો ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે, જે મહિધરપુરા પોલીસ સ્ટેશન અને ચોક બજાર વગેરે પોલીસ સ્ટેશનમાં આ જ પ્રકારના ગુના પ્રવૃત્તિઓની ટેવાયેલા છે. હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને તપાસ તજવીજ ચાલુ છે. રીઢા આરોપીઓ રહીશ ખાન પઠાણ અને આમિર ખાન પઠાણને બાતમીના આધારે પોલીસે ઝડપી પાડ્યા હતા. તેઓ પાસેથી રિક્ષા સહિતનો મુદ્દામાલ કબજેલી કાયદેસર કાર્યવાહી ધરી છે. બ્યુરો રિપોર્ટ, G10 ન્યૂઝ.